હોળી દહનની રાત્રે કરો આ સિદ્ધ ઉપાય, પલટાઈ શકે છે કિસ્મત, નોકરી ચમકશે, ધંધો થશે ધન ભરસા. હોળી દહનની રાત્રે આ સિદ્ધ ઉપાય તમારા જીવનમાં ખુશીઓ લાવી શકે છે, તો તમારે સંપત્તિમાં વધારો કરવા, ઈચ્છા શક્તિ પૂરી કરવા સહિત આ અલગ અલગ ઉપાય કરી શકો છો. હોળી વિધિ ઉપાય. હોળી ધૂળેટી હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે. હોલિકા દહન પણ ખાસ છે. હોળીની રાતે જો આ સિદ્ધ ઉપાય કરવામાં આવે તો એના ઘણા સારા પરિણામ મળી શકે એમ છે. આ ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી ઉઠે એમ છે. હિન્દુ ધર્મમાં હોળી તહેવારનું વિશેષ મહત્વ છે. વૈદિક પંચાંગ અનુસાર આ તહેવાર દર વર્ષે ફાગણ મહિનાની પૂનમની તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે 24 માર્ચે હોળી મનાવવામાં આવે છે, તેમજ બીજા દિવસે 25 માર્ચે ધૂળેટી રમવામાં આવશે. તમને જણાવી દઈએ કે હોળીની રાતને તંત્ર પ્રવૃત્તિની દ્રષ્ટિએ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અમે અહીં આવા જ કેટલાક સાબિત થયેલા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેથી લોકો હોળીની રાતે આ વિધિ કરીને ધનમાં વધારો કરી શકે છે, તેમજ નવી નોકરીથી અથવા વેપારમાં પ્રગતિ પણ મળી શકે છે. આવો જાણીએ ક્યાં ક્યાં છે આ ઉપાયો. સંપત્તિ વધારવા માટે કરો આ ઉપાય. જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો હોલિકા દહનની આગની બાકી રહેલી રાખને ઘરે લાવીને લાલ કપડામાં બાંધી દો અને પછી તેને કબાટ કે તિજોરી જેવા પૈસા રાખવા માટેની કોઈ જગ્યાએ રાખો. આમ કરવાથી ધનમાં વૃદ્ધિની સંભાવના રહેશે, સાથે જ ધનના નવા રસ્તા પણ બનશે. ઈચ્છા પૂર્તિ માટે જો તમારું કોઈ કામ અટકેલું હોય તો હોલિકા દહન સમયે તમારે 7 પાનના પત્તા લેવા જોઈએ. આ પછી હોલિકા દહનની 7 વખત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા કરતી વખતે હોલિકા દહનની અગ્નિમાં 1 પાંદડું નાખો. આ રીતે 7 પરિક્રમાના 7 પાન હોલિકામાં દહનમાં જશે. આમ કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ શકે છે, તેમજ જીવનમાં સમૃદ્ધિ પણ આવશે. બિઝનેસ વધારવા માટે કરો આ ઉપાય. વેપાર કે નોકરીમાં પ્રગતિ થતી હોય તો 21 ગોમતી ચક્ર લઈ હોળી દહનના દિવસે રાત્રે શિવલિંગ પર ચડાવો. આમ કરવાથી બિઝનેસ અને નોકરીમાં પ્રગતિ થશે, સાથે જ બિઝનેસમાં પણ સારો ફાયદો થશે. અટકેલા કામ પૂરા કરવા. હોળીની રાત્રે સરસવના તેલનો 4 મૂકી દીવો પ્રગટાવીને પૂજા કરો અને સુખ સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો. આમ કરવાથી તમારું કામ થવા લાગશે, સાથે જ જીવનમાં સુખ શાંતિ પણ રહેશે. હોલિકાની અગ્નિમાં નારિયેળ અર્પણ કરો. જો તમે પૈસા કમાયા પછી પણ પૈસા બચાવી શકતા નથી તો તમારે હોલિકાની આગમાં નારિયેળ ચડાવવું જોઈએ. આમ કરવાથી ધનની તંગી દૂર થઈ શકે છે, સાથે જ સળગતી હોળીમાં નારિયેળની સાથે પાન અને સોપારી પણ ચડાવો. માનવામાં આવે છે કે આમ કરવાથી ધનમાં વધારો થાય છે. અમારો વિડિયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
ધન્યવાદ મિત્રો.